ને હા કે જો એટલી વાર લાગે પોતાનો એન્ટિટ્યુડ ગયો તો એન્ટિટ્યુડ અને પોતાનો ઈગો ગયો તો ઈગો અને પોતાની સત્તાની તાકાત ગયો તો સત્તાની તાકાત આ તને તન વસ્તુ આખા સમાજને એ બતાવીને હોય ગયો કે હું ન આવું તો હું ન આવું એ એટલો એટલો લોંગ રૂટમાં આવેલો અને એને માફી માગવાનો છેલ્લો ટાઈમ 5 તારીખ હતી 4 તારીખે એ અમુક સભાને સંબોધન કરવા આવેલા હતા 4 તારીખે જામનગરથી નીકળી ગયા અહીંયા આપણી સમાજના આ તો કેવું પડે કડવું છે પણ સત્ય લગાડવું જોઈએ સમાજના આપણા સમાજના મોટા અગ્રણીઓ અહીંયા હાજર હતા તો હું એ લોકો નતા કહી રાખતા પણ ન કે એનું કારણ કહું કે ટિકિટ ટિકિટ હાટું થઈને ન કે કે ભાઈ તમે અહીંયા જાઓ કે એ લોકોને કહેવાની ફરજ આવે કે તમે દ્વારકાધીશના દર્શન કરી આવો અને માફી માગી લ્યો એટલે મેટલ ક્લોઝ થઈ જાય તોય પણ એ લોકોએ કીધું નહીં એનું કારણ છે એક ટિકિટ હાટું થઈને ન કીધું ભાઈ એવી રીતે તાકાત પેદા કરો ને કે તમારે ઘેરે બેઠે ટિકિટ દેવા આવે અને ન કીધું એનો પણ કાંઈ વાંધો નથી અમે સમાજ વિશે કંઈક સારું બોલીએ છીએ તો અમને સપોર્ટ આપવામાંથી ને જાય છે સપોર્ટ આપવામાંથી જાય અને અમુકને તો અમે ફોન કરેલા હતા અમુકે તો એમ કીધું કે અમને આ મેટલ વિશે જ ખબર નથી કાંઈ એમ કહું તો ભાઈ અહીંયા કાંઈ જેવા તેવા લોકલ નહીં એમ સમાજમાં 5 વ્યક્તિને પૂછીને કામ કરવાવાળા વ્યક્તિ અમને એમ એવું કીધેલું હે કે અમને આ મેટલ વિશે ખબર જ નથી કાંઈ એમ ભાઈ તમને બધાને ખબર જ છે આ મેટલ હું છે હું નહીં મારું તો ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ સી આર પાટિલને કયો દ્વારકા આવી અને માફી માગી જાય એટલે મેટલ થાય ક્લોઝ અને કોઈને મનમાં એવું હોય કે આ 2-4 જણા વાતો કરીને ફરી ગયા આપણી સમાજના તો હવે મેટલ ક્લોઝ થઈ જાય તો એ વાતના મમરા લઈને ખાઈ લેજો તમે 2 ખહુરિયા મેટલ તો ચાલુ રહેવાની જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મેટલ તો ચાલુ જ રહેશે સી આર પાટિલવાળી મેટલ બંધ પણ ન થાય ને એક સાધુના દીકરાને હા મોરારી બાપુનું ખુલ્લા અત્યારે વિડીયામાં કહું કે એક સાધુના દીકરાને મોરારી બાપુને જો દ્વારકા આપણે માફી મગાવી રાખતા હોય તો સી આર પાટિલ શું કહે ભાઈ દ્વારકા માફી માંગે મોરારી બાપુ તો સાધુ હતો બિચારો 2 આહુડા પાડીને માફી માંગી લીધી ત્યાંથી હોય માથે તો સમાજ ચડી બેઠી હતી તો હું એમ કહું કે આજે સમાજ ક્યાં ગઈ ક્યાં છે ભાઈ આ સત્તાને તમે નથી દેખાડી શકતા કે અમે આયરના દીકરા જ છીએ સાધુ પાસે માફી મગાવી શકીએ તો સત્તામાં બેઠેલ સી આર પાટિલ તારી પાસે માફી મગાવી શકીએ એમ કહું ટિકિટ હાટું થઈને અત્યારે આપણા સમાજની પથારી ફેરી મોરારી બાપુ આ તો દુખી લાગે ભલે સમાજમાં ખોટું લાગુ હોય તો લાગે દુખી લાગે કે સાધુના દીકરાને તમે માથે ચડી અને માફી મગાવેલી હતી મારવા પણ કેમ નહીં મારવા હતી આવી ગયા હતા તો આયા કેમ નહીં તો આયા તમારી આહીર સમાજની આપણી સુરવીરતા ખમીરતા અને એ ક્યાં ગઈ અહીંયા આપણે અત્યારે ટૂંકા પડી ગયા ભાઈ હું તો જો